वेलकम बैक टू नोबेल पब्लिक स्कूल स्टैंडर्ड 9th इंग्लिश। अपने लास्ट सेशन नी अंदर यूनिट 2 फिनिश कर्यो हतो। बराबर छे, यूनिट 2 नी अंदर अपने डेंटल हेल्थ विषे सीख्या हता। हवे नो नेक्स्ट यूनिट अपने जोईए, यूनिट 3, मोहन एंड हिज वीना। मोहन एंड हिज वीना એટલે આપણને એવું ખ્યાલ આવે કે હિઝ વિના એટલે કોઈક ઇન્સ્ટ્રુમેન્ટની વાત કરવામાં આવી હશે। વિના નામ બધાએ સાંભળ્યું જ છે, અને જેણે નથી સાંભળ્યું એ હવે આપણે જાણી લઈશું કે એ શું છે। તો એની અંદર સૌથી પહેલાં આપણને પ્રી ટાસ્ક આપેલો છે। પ્રી ટાસ્કની અંદર સૂચના આપેલી છે કે સ્ટડી ધીસ પાઈ ચાર્ટ એન્ડ રાઇટ અ પેરેગ્રાફ બાય આન્સરિંગ ધ ક્વેશ્ચન્સ। પેરેગ્રાફ આપણે બનાવવાનો છે, પણ કેવી રીતે પેરેગ્રાફ બનાવીશું? તો જે ક્વેશ્ચન્સ આપેલા છે એના આન્સર આપીને આપણે આ ચાર્ટ ઉપરથી એક પેરેગ્રાફ લખવાનો છે। તો જોઈએ કે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ લાઇક બાય સ્ટુડન્ટ્સ। અહીંયા કેટલાક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટના નામ આપેલા છે, અને એ સ્ટુડન્ટને જે પ્રમાણે ગમે છે એ પ્રમાણે એના પર્સન્ટેજ પણ લખેલા છે કે કયું ઇન્સ્ટ્રુમેન્ટ કેટલા સ્ટુડન્ટ્સને ગમે છે। તો એમાં ઇન્સ્ટ્રુમેન્ટ જોઈએ કયા કયા આપેલા છે। એક 50% જે પાર્ટ છે એની અંદર હાર્મોનિયમ લખેલું છે, ત્યાર પછી 26% છે તબલા, 14% છે ફ્લ્યુટ, અને 10% છે ગિટાર। તો આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ ઇન્સ્ટ્રુમેન્ટ તમને પાર્ટ એ રીતે આપેલા છે કે સ્ટુડન્ટને કેટલા પર્સન્ટ સ્ટુડન્ટને આ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ગમે છે। તો સૌથી પહેલો ક્વેશ્ચન આપણે જોઈએ કે વિચ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ। તો આપણને ચાર્ટ જોતાં જ ખ્યાલ આવી જાય છે કે 50% હાર્મોનિયમને મળેલા છે, એટલે કે 50% સ્ટુડન્ટને હાર્મોનિયમ વધારે ગમે છે। ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, વિચ ઇઝ લેસ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ। તો સૌથી ઓછું કયું છે એ પણ આપણને ખ્યાલ આવી જ જાય છે કે ગીતાને ઓનલી 10% મળેલા છે। હાઉ મેની ઓફ ધી સ્ટુડન્ટ્સ લાઇક ધ ફ્લ્યુટ, ફ્લ્યુટ કેટલા પર્સન્ટ સ્ટુડન્ટ્સે લાઇક કરેલું છે? તો એ 14%। નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ પોપ્યુલરિટી ઓફ ફ્લ્યુટ એન્ડ દેટ ઓફ તબલાઝ? તબલા અને ફ્લ્યુટ બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો છે? તો તબલા જે છે એ 26% છે, અને ફ્લ્યુટ છે એ 14% છે। તો એ બંને વચ્ચેનો આપણે ડિફરન્સ ઇઝીલી જોઈ શકીએ છીએ કે કેટલો ડિફરન્સ છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ લાઇક બાય હાફ ઓફ ધ સ્ટુડન્ટ્સ? વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ લાઇક્ડ બાય હાફ ઓફ ધ સ્ટુડન્ટ્સ? અડધે અડધો ભાગ જે સ્ટુડન્ટ્સ લાઇક કરે છે એ કયું ઇન્સ્ટ્રુમેન્ટ છે? તો એ પણ આપણને અહીંયા જોઈ શકાય છે કે હાર્મોનિયમ છે એ હાફ સ્ટુડન્ટ્સે કરેલું છે। તો આપણે કેટલાક ઇન્સ્ટ્રુમેન્ટ્સ જોઈએ કે ઇન્સ્ટ્રુમેન્ટ કેવા કેવા હોય છે, એના નામ શું છે। જો અહીંયા તબલા આપેલા છે, વીના છે, શરોદ છે, ત્યાર પછી છે હાર્મોનિયમ, આ બધા અલગ અલગ જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એ છે। નેક્સ્ટ જોઈએ બીજા વધારે ઇન્સ્ટ્રુમેન્ટ્સ, તો આ બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ છે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આપણને અહીંયા જોવા મળે છે। તો આમાંથી તમને પણ કેટલાકને એવો શોખ હશે કે તમે ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવાનું ટ્રાય કરતા હશો, તમને પણ મ્યુઝિક ગમતું હશે। કેટલાકને કેટલાક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એનો અવાજ વધારે પસંદ હોય છે। તો એવી જ રીતે દરેકના અલગ અલગ શોખ હોય છે। તો આપણા લેસનની અંદર પણ કંઈક એવા જ ઇન્સ્ટ્રુમેન્ટ્સની વાત કરવામાં આવી છે કે દરેકના શોખ પ્રમાણે અલગ અલગ શોખ હોય એટલે અલગ અલગ વસ્તુ પસંદ હોય છે। તો આપણે રીડ જોઈએ, સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીશું
ટાઇટલમાં જ આપણે જોયું હતું કે મોહન એન્ડ હિઝ વીના એવું ટાઇટલ હતું, બરાબર છે? તો અહીંયા મોહનની વાત કરી છે અને એની વીનાની વાત કરી છે. તો તમે બધા મોહનને જાણો છો? તો આપણે એ કોણ છે એ પણ જોઈશું. મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ. મોહનનો જન્મ મ્યુઝિશિયન્સ જે હોય છે સંગીતકારોના ફેમિલીમાં થયો હતો, સંગીતકારના કુટુંબમાં થયો હતો. તમે જોઈ શકો છો મોહન કોણ છે. આ છે મોહન, એમની વીના સાથે જ બેઠેલા જે છે એ આપણે જોઈ શકીએ છીએ, બરાબર છે? તો હવે નેક્સ્ટ જોઈએ કે મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ, એટલા માટે સંગીત તો એમના ખૂનમાં જ હોય છે. આપણે કહીએ કે એમના ફેમિલી મેમ્બર્સ જે છે એ બધા જ સંગીતકારો છે, અલગ અલગ પ્રકારના સંગીતમાં રસ ધરાવતા લોકો છે. હી ગ્રુ અપ વિથ મ્યુઝિશિયન્સ, એમનો જે વિકાસ થયો છે એ મોટા થયા છે તો એ સંગીતકારોની વચ્ચે જ મોટા થયા છે, સંગીતકારોની સાથે જ રહીને મોટા થયા છે. લાઈક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ, હી વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક એન્ડ ધેન હી ટ્રાઈડ હિઝ હેન્ડ એટ ધ વાયોલિન. અહીંયા કહે છે કે લાઈક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ, એટલે કે એમના ફાધર અને બીજા કુટુંબના ઘણા બધા વ્યક્તિઓ એવા હતા કે જે મ્યુઝિક સાથે જોડાયેલા છે. હી વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક, અને સૌથી પહેલામાં પહેલાં એ વોકલ મ્યુઝિકની અંદર ટ્રેન કરવામાં આવે છે એમને, અને ત્યાર પછી એ થોડું ઘણું એમનો હાથ વાયોલિન પર પણ બેસાડે છે. વેન હી વોઝ અબાઉટ 10, એટલે જ્યારે એ 10 વર્ષના હતા ત્યારની વાત કરી છે, હી સ્ટાર્ટેડ પ્લેઇંગ સિતાર. અહીંયા 10 વર્ષની ઉંમરથી એમને સિતાર સાથે થોડોક લગાવ થાય છે. હી વોઝ ઓલ્સો ટ્રેન ઇન ઇટ એન્ડ પ્લેડ ઇટ ફોર અબાઉટ 3 યર્સ. અને એ સિતાર વગાડવામાં 3 વર્ષ એ ટ્રેનિંગ કરે છે, એટલે એ વગાડવાનો પ્રયત્ન કરે છે, એમાં એમને રસ જાગ્યો છે. અ જર્મન લેડી કમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. એક જર્મન લેડી છે, એ જર્મન લેડી મોહનના ફેમિલીમાં રહે છે એમના ફાધર પાસેથી મ્યુઝિક શીખવા માટે. ઇટ વોઝ ધેન ધેટ ધ ગીતાર એન્ટર્ડ ઇન હિઝ લાઈફ, અને એ સમયે ગિટાર એન્ટર થાય છે એમની લાઈફમાં. હી બિગન હિઝ એક્સપેરિમેન્ટ્સ વિથ ધેટ બ્યુટિફુલ ઇન્સ્ટ્રુમેન્ટ, એટલે હવે આ સુંદર ઇન્સ્ટ્રુમેન્ટ સાથે એ કોઈક એક્સપેરિમેન્ટ કરવા માંગે છે, એટલે એમાંથી કંઈક નવું કરવા માંગે છે. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાઉ ઇન માય લાઈફ, હવે મારી લાઈફમાં કોઈ જ બીજું ઇન્સ્ટ્રુમેન્ટ આવશે નહીં. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી, એવું કહે છે કે ફક્ત ને ફક્ત હું હવે ગિટાર જ વગાડીશ. સેડ મોહન ટુ હિમસેલ્ફ, એ પોતાની જાતને જ એવું કહે છે. ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ, અને ગિટારે એ એમનો આખો બધો જ સમય એનામાં જ આપે છે, એટલે કે ગિટાર વગાડવામાં જ એમનો સમય પસાર કરે છે. મોહનને એના ફેમિલી મેમ્બર્સમાં પણ ઘણા બધા મ્યુઝિશિયન છે, એ પોતે પણ ઘણું બધું ટ્રાય કરે છે, વન બાય વન કરીને એ ટ્રાય કરે છે, ટ્રેનિંગ લે છે. પણ હવે તો ગિટાર સાથે એટલો લગાવ થઈ ગયો છે
અને એટલો બધો એમાં ઇન્ટરેસ્ટ આવી ગયો છે કે બસ એમની લાઈફમાં હવે કોઈ બીજું ઇન્સ્ટ્રુમેન્ટ આવશે નહીં, ફક્ત ને ફક્ત ગિટાર જ હવે પ્લે કરશે. નેક્સ્ટ લેસન હવે પછીના સેશનમાં આપણે જોઈશું.